मलावली रेलवे स्टेशन एक ट्रेन नो प्रवेश थई रह्यो छे। हवे ट्रेन आवशे, आ बाजू थी आवी छे ट्रेन। आवी पेसेंजर भी आवी गया। टटक 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 टटक। चलो ट्रेन जती रही, हवे फाटक खुली जशे। बहु स्पीड में जती रही हो ट्रेन, बहु नानी ट्रेन हती एटला माटे। फाटक क्रॉस करिए आपणे। मलावली, मलवली एवुं नाम छे, मलवली। आपणे अलग वाँचे इंग्लिशमां मलावली वाँची लीधो आपणे। બીજી કોઈ ટ્રેન આવવાની લાગે છે એટલા માટે ખોલતા નથી હજુ ફાટક। એટલે ટ્રેન આવી કે એન્જિન આવ્યું, આ તો ઊભી રહી અહીંયા આગળ, એક્ઝિટ ત્યાં આગળ જ ઊભી રહી છે। બીજી કોઈ આવતી લાગે છે હવે ટ્રેન, જાય છે। એક નંબર ટ્રેન લાગે છે વારી એ। નાનું એન્જિન હતું, આમ એક વાર મુસાફરી કરવા જેવી છે એવું। આમ બોલો ઊભા રહી રહીને જ લોકો જાય છે। મુંબઈ એક્સપ્રેસ લાગે છે, અરે મુંબઈ અહીંયા મહારાષ્ટ્રમાં ચાલતી લાગે છે આ ટ્રેન ખાલી। વોન્ટેડ પિક્ચરમાં આનું શૂટિંગ કર્યું હશે કદાચ। હવે ખુલશે, હવે માલગાડી તો નથી આવતી ને। કેટલી વાર, બહુ વાર લગાડશે દરવાજો ખોલવામાં। હવે ટ્રેન આવશે કે શું, બીજી ટ્રેન આવે છે કે શું। ચલો વાંધો નહીં, ક્રોસ નથી કરવું। મતલબ મારું એન્જિન ચાલુ થવાનું વેઇટ કરતો હશે કદાચ એ જગ્યાએ, કેમ કે મારું એન્જિન ચાલુ થયું એના પછી એને તરત જ ચાલુ કરી દીધું। ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચિક્કી, ચિક્કીની અલગ અલગ જાતિ। આ તો આપણે ખાધેલું છે, સોનાના બિસ્કિટ આપણે આ લેશું। ઇસકા કિતના રેટ હૈ, 300 રૂપીઝ, 500 ગ્રામ। હા, ડિસ્કાઉન્ટ નહીં કરી આપો આ લોકો। ये क्या है, ये तो थोड़ा कम प्राइस में होगा शायद। मलाई चिक्की सॉल्टेड 2 किलो लाओ, प्लेन 1 किलो लाओ। व्हाट इज दिस, 1 किलो पड़ी है, 1 किलो पड़ी है। मैं 1 किलो लाओ, मैं चारोली पाव किलो। ચલો ટેસ્ટ કરવા મળશે આપણાને, ટેસ્ટ કરીને ખાઈએ રાજસ્થાન કો સબ લેંગે જાતે રાજસ્થાન કો હા બધા લે ચાલે છે બોલ ને ચાલે બહુ મોંઘો છે એમ તો એકદમ સોફ્ટ આયેગા
एकदम सॉफ्ट एकदम सॉफ्ट खस्ता आ एक ले लिए केम के आ तो मोगुल आगे छे सारी आवे क्रिस्पी आवे वो चिक्की है हां चिक्की है वो सब वैरायटी मिल जाएगा आपको इसमें जितना अलग-अलग फ्लेवर है ना ले लो के ना लो लो के ना लो लो के ना लो 3 महीना कहीं नहीं थाए 3 महीना कहीं नहीं थाए पण जता जता मिक्स आई जैसे बदे हां तुम्हारे आमा काजू सिंगदाना क्रश कोपरा तल अथवा चना પછી એક આ લઈ લો કોઈ ના બોલે આ લેવું તું પણ વળી 300 રૂપિયા મોંઘું પડશે એટલા માટે નથી લેવું આ બુસી ડેમ આગળ જતાં આપણે એક બ્રિજ આવે છે મેં તમને કહેવાનું તો રહી જ ગયું કેમ કે વરસાદ પડતો હોય છે એટલે આપણે ફોનમાં ક્યાં અહીંયા કેમેરામાં શૂટ નથી કરી શકતા હોતા બધા લોકો અહીંયા નજારા જોવા માટે ઊભા છે નજારો જોયો નહીં અને હું ઊભા રહી ગયા બુસી ડેમ આગળ આવો રસ્તો છે ત્યાં ઊભા છીએ પાછો વરસાદ ચાલુ થઈ ગયો એ મને જ હેરાન કેમ કરે છે વરસાદ સામે સામે વોટરફોલ બી ચાલુ છે ત્યાં બી લોકો ઊભા છે ટ્રાફિક મતલબ કે લોકો આયા જ રાખે છે ને જયા રાખે છે તો ગાઈસ મળીએ ભૂસી ડેમ જઈને એ યુટ્યુબ મેં રખને કે લીએ શૂટ કરતે હા 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 સ્ટ્રીટ ફાઈટર GJ38 સ્ટ્રીટ ફાઈટર GJ38 ગુજરાત સે હે ઓકે પાણી ગરી ગયું લાગે છે બંધ થઈ જાય છે બાઇક ગરમ કરવું પડશે બાઇકને અત્યારે આંચકા મારી રહ્યું હતું બાઇક પેલા લોકો તો યાર જય જ રાખે છે આગળ એટલી સ્પીડમાં તો થોડું ચાલે છે હવે કાંઈ તકલીફ ના આપે તો સારું છે ભાઈ આજકાલ મારતો એવું લાગે છે ત્યાં આગળથી નીકળ્યા ત્યારે આવું કાંઈ હતું નહીં કદાચ જો ચીકી લીધી ત્યાં આગળથી અહીંયા આવતા આવતા જ આવું થયું છે ભૂસી ડેમ તો જો આગળ છે અને હવે આનાથી આગળ મતલબ ભૂસી ડેમથી આગળ આ બાજુ નહીં આપણે હવે રિટર્ન મુંબઈ જઈશું મારે કાલે બાઇક દેખાડવું પડશે ભૂસી ડેમ કદાચ આ જ છે અહીંયા આગળ લોકો બધા આવી રહ્યા છે બહુ ટ્રાફિક થાય છે બાઇક હવે બરાબર સાથ નથી આપતું એટલે નીચે જઈએ પેટ્રોલ તો ઠીક છે પણ ઓઇલ ચેક કરાવવું પડશે ઓઇલ ચેક કરાયા પછી જોઈએ કઈ રીતનું રહે છે બંધ થઈ જાય છે વારંવાર એટલે જોઈએ આગળ જઈને શું થાય છે
થોડુંક મને રિલેક્સ લાગ્યું, કેમ કે થોડું બરાબર ચાલે છે એવું લાગે છે અત્યારે. નીચે ઉતર્યા પછી ખબર પડે થોડુંક રાઇડિંગ થઈ જાય ને, એટલે કે કેવું ચાલે છે બાઇક. અહીં એક ટાઈગર પોઈન્ટ પણ હતો, એ પણ ના જઈ શક્યા કેમ કે બાઇકમાં આવો ઇશ્યુ આવી ગયો. આમ તો બરાબર લાગી રહ્યું છે બાઇક હો હવે મારું. નાનો વોટરફોલ, ડેમની આગળનું બ્રિજ. ડેમ ઉપર છે, નીચે બ્રિજ છે. અને નાસ્તો પાણી બધું મળી શકે તમને, જે ખાવો એ તો નહીં પણ ચા ભજીયા વડાપાવ મેગી છે. અત્યારે મકાઈની સિઝન છે તો મકાઈ. નો પાર્કિંગનું બોર્ડ મારેલું હતું અહીંયા આગળ, તો બી આપણે પાર્ક કર્યું હતું અને બધા લોકો પાર્ક કરે છે અહીંયા આગળ. ટ્રાફિક તો છે અહીંયા આગળ બહુ બધું, બધા લોકો આવે છે અહીંયા ડેમ ઉપર નાહવા માટે ખાલી. મજા આવે નાહવાની બધાની સાથે સાથે. અહીંયા પાણી નથી છોડતા માણસો, રહેશે ને એટલા માટે. પણ ડેમ બહુ ઉપર છે એટલે આપણે ગયા નહીં કેમ કે બાઇકમાં તકલીફ લાગતી હતી અને